नमस्ते अध्यक्ष मित्रों, मारु नाम रामानी मनोज, मैं शाला गंभीर सिंह हाईस्कूल। आज अपने एकम यानी कि पाठ छ तो दूर संचार एनी अंदर पहलाना समय के अंदर कम्युनिकेशन कई रीते था तो के दरेक समय की अंदर समय समय कम्युनिकेशन की अंदर संचार की अंदर फेरफार थतो हतो। ऐतिहासिक समय की हूँ बात करूँ तो एक जगह थी बीजी जगह माहिती जे छे ए प्राकृतिक बाबतो एटले के पक्षीओ द्वारा प्राणीओ द्वारा यानी मानवों द्वारा जे छे એ માહિતીની આપ લે કરવામાં આવતી, સંદેશો પહોંચાડવામાં આવતો હતો। ધીમે ધીમે એની અંદર સંશોધન થતા ગયા। એ સંશોધન જે છે સંશોધન થતા ગયા અને ધીમે ધીમે જે છે એની અંદર ટેકનોલોજી આવતી ગઈ। કોમ્યુનિકેશનની અંદર સંચારની અંદર ધીમે ધીમે ટેકનોલોજી આવતી ગઈ। ત્યાર પછી દોરડાથી માહિતી જે છે આપણે કરી શકીએ છીએ। હવે વાયરલેસ એટલે કે ઇન્ટરનેટ જે છે કવરેજ જે છે કે જેમાં વાયરનો ઉપયોગ થતો જ નથી, વાયરલેસ જેને કહેવામાં આવે છે, એવી રીતે માહિતી જે છે એ આપણે કરી શકીએ છીએ। અને આખે આખી માહિતી જે છે એ આપણાઓના ડેટા જે છે એની ઉપર ફિટ કરવામાં આવેલી છે। એકમ છે ને અંદર દૂરસંચાર, સંચાર કોમ્યુનિકેશન એટલે શું તો આપણે પહેલાં એ વ્યાખ્યા જે છે સમજીએ। એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી પહોંચાડવી અથવા માહિતી મોકલવી એને સંચાર કહેવામાં આવે છે। એક જગ્યાએથી અથવા એક સ્થળેથી બીજા સ્થળે સંદેશો પહોંચાડવો એને આપણે સંચાર કહેવામાં આવે છે। અથવા સંદેશો પ્રાપ્ત કરવાની વિશિષ્ટ માહિતી જે છે કે આખા વિશ્વની અંદર આજે વિશ્વ જે છે એ એક નાનું ગામ બની ગયું છે। જેના કારણે તો કે આ સંચારના કારણે તમે જો આજે કોઈ પણ વ્યક્તિ જે છે એ વિદેશની અંદર હોય તો આજે ફોનની અંદર મોબાઈલની અંદર આપણે જે છે એ વાત કરી શકીએ છીએ, એનો ફેસ જે છે જોઈ શકીએ છીએ। એટલી બધી ટેકનોલોજી છે એનો વિકાસ થઈ ગયો છે। પહેલાના સમયની અંદર આપ કે ધુમાડાના સંકેતો દ્વારા ઝંડા લહેરાવીને કે મોટા અવાજે કિકિયારા દ્વારા માહિતી જે છે એ પહોંચાડવામાં આવતી હતી। એક સમય એવો હતો અને હજી ઘણા બધા ગામડાઓની અંદર કોઈ એવી જાહેરાત કરવાની હોય તો એ ઢોલ ઉગાડીને સોરો હોય ને ઢોલ ઉગાડીને માહિતી જે છે આપતા હોય છે, દરેક શેરીમાં જે છે માહિતી આપતા હોય છે, અથવા કોઈ વાહનની અંદર જે છે એ લીલી ચંડી અથવા ચંડો જે છે ફરકાવવામાં આવતો હોય છે, અથવા કોઈ એવો પદાર્થ ફળગાવવામાં આવે જેમાંથી ધુમાડો નીકળે એના દ્વારા જે છે એ સંદેશો પહોંચાડવામાં આવે છે। અને કેટલીક વાર કેટલાક પ્રાણીઓ પક્ષીઓ દ્વારા સંદેશો પહોંચાડવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો। ઐતિહાસિક સમયની અંદર પ્રાચીન મધ્યકાલીન અર્વાચીન આ સમયની અંદર પ્રાણ પક્ષીઓનો જે છે એ સંદેશો પહોંચાડવા માટે ઉપયોગ કરવામાં આવતો અને સંદેશો જે છે એ પહોંચાડવામાં આવતો હતો। શરૂઆતના પરિવહનમાં સાધનો દ્વારા સંચારના સાધનો હતા, સમય જતાં પ્રિન્ટિંગ પ્રેસ, પોસ્ટ ઓફિસ, ટેલિફોન ફેક્સ તથા ઉપગ્રહ સંચાર વ્યવસ્થાને ખૂબ જ ઝડપી જે છે એ બનાવી દીધી છે। શરૂઆતમાં જે છે એ પ્રિન્ટરો દ્વારા હજી પણ
દરેક જગ્યાએ જે છે એ સંદેશો પહોંચાડવામાં આવે છે પ્રિન્ટિંગ દ્વારા. ત્યાર પછી કહે છે કે ઇન્ટરનેટ ઇમેલ દ્વારા જે છે કવરેજ દ્વારા જે છે આજે દરેક જાહેરાતો જે છે એ કંપનીઓ પહોંચાડે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ કરવા સંચારે મહત્વ. વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર આજે સંચાર જે છે એને સૌથી વધારે મહત્વ આપ્યો છે. એ રીતે આજે દરેક ક્ષેત્રની અંદર આજે દિવસે ને દિવસે ટેકનોલોજી જે છે આપણી છે. હું તમને એક્ઝામ્પલ આપું કે આજે આપણે ખેતી કરીએ છીએ, પેલા કેટલા બધા વિઘાની અંદર આપણે કેટલું ઉત્પાદન લેતા ને આજે ઓછા જમીનની અંદર કેવું બધું ઉત્પાદન લઈએ છીએ, એનું કારણ આ સંચાર ટેકનોલોજી. એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી પહોંચાડે. દાખલા તરીકે ઇઝરાયલની અંદર ખેતીના જે સાધનો છે એ આજે ભારત દેશની અંદર આવે છે. તો આમ ધીમે ધીમે જે છે એ ટેકનોલોજી બહોળો વિકાસ જે છે એ કરેલો છે. સંસારના માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા ખૂબ નાની બની ગઈ છે. દુનિયા ખૂબ નાની બની ગઈ છે એનું કારણ શું? આ સંસાર, આ કોમ્યુનિકેશન. તમે દરેક વ્યક્તિએ કોમ્યુનિકેશન આવ્યો તમારો પણ ગુજરાતીની અંદર કહેવું છે કે જે ફરે ઈશ્વર તો એ કેટલી જગ્યાએ ફરે છે અને એ પોતાનો વ્યવસાય જે છે એ ડેવલપમેન્ટ કરે છે સરે છે. આજે તમે જુઓ કે એક ટ્રકનો ડ્રાઈવર હોય અને એક ભણેલો વ્યક્તિ હોય, એક ભણેલો ટ્રકનો ડ્રાઈવર છે ભણેલો છે, તો જે રખડેલો છે એની પાસે સૌથી વધારે માહિતી છે. ડ્રાઈવર પાસે ભણેલો છે એની પાસે માહિતી નથી, એની પાસે જ્ઞાન છે. તો આજે આ બધી વસ્તુનું કોમ્યુનિકેશન થાય છે ત્યારે એક નવો જ વિચાર ઉદભવે છે, એને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો એક ભાગ કહી શકીએ. અને એ વિચાર જે છે આજે કોઈ મશીનની અંદર મૂકવામાં આવે અને પછી કોઈ ટેકનોલોજી વાપરવામાં આવે તો આ વિચાર જે છે એ મહત્વનો બની જાય છે. તો દરેક વ્યક્તિને વસ્તુઓને કોમ્યુનિકેશન હોવું જરૂરી છે. કોમ્યુનિકેશન હોય નહીં તો નવો વિચાર વસ્તુનો ઉદ્ભવ થતો નથી. પરિવહનની તુલનામાં આધુનિક સંચાર તંત્ર પૂરા વિશ્વને એક નાનું બનાવી નાખ્યું છે. વર્તમાન આર્થિક વિકાસ આધુનિક સંચાર તંત્ર પર આધારિત છે. આપણે પૃથ્વી સપાટી પર કે આકાશમાં બનતી ઘણી ઘટનાઓ જીવંત લાઈવ જોવા માટે સક્ષમ બનીએ છીએ. દેશના આર્થિક, સામાજિક, રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસને સાથે સાથે સંચાર તંત્ર રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભારત જેવા વિશાળ દેશમાં પૂર, દુષ્કાળ, ચક્રવાત, સુનામી તથા માનવ સર્જિત આપત્તિ વ્યવસ્થાપન વિકસિત સંચાર તંત્ર વિના શક્ય નથી. આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક બાબતો આ સંચાર તંત્રને આધારિત છે. એનો વિકાસ કરવો હોય તો તમારે આ કોમ્યુનિકેશન જે છે એનો ઉપયોગ, ટેકનોલોજી છે એનો ઉપયોગ જે છે એ કરવો પડે છે. તો આ જે છે એ કોમ્યુનિકેશન, ત્યારબાદ જે છે એ સંચારના માધ્યમ અથવા સંચારના સાધનો કે કેવા કેવા સાધનોથી આપણને માહિતી જે છે એ પ્રાપ્ત થાય છે. શરૂઆતથી અત્યાર સુધી ઈસવીસન પૂર્વેથી ઈસવીસન સુધી કેવી માહિતીઓ જે છે એવા સાધનો દ્વારા આપણને પ્રાપ્ત થઈ દરેક ફિલ્ડની માહિતી, તો એની અંદર